માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા. આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ. પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com. ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ, પ્રસિદ્ધ રાજગોર, મોબાઈલ નંબર 9537469476, ટેલિફોન નંબર 02832240312242312. કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ આ એક એવું કેમ્પસ છે કે જ્યાં આપના વહાલ સોયા ફૂલ જેવા કુમળા બાળકોને કે જેઓ ઘર અને મમતાની છત્રછાયા છોડી પહેલી જ વાર એક નવી દુનિયામાં ડગ માંડી રહ્યા છે એમને અપાય છે વહાલ અને મમતા ભરી ભાવચર, પ્રેમપૂર્વકનું માર્ગદર્શન કે જેને સહારે તે પોતાના આવનારા જીવનના નવા શૈક્ષણિક તબક્કાથી પરિચિત થઈ શકે. અહીં તેમને મળે છે સ્વતંત્રતાની સાથે સંસ્કારોનું ઘડતર. અહીં તેમને મળે છે ભાર વિનાનું હસતા નાચતા ગાતા તેમની મરજી મુજબનું શિક્ષણ. નાના બાળકોની, ઘર પરિવારની, વાલક ભરી દુનિયા અને શૈક્ષણિક જગત વચ્ચેની જોડતી કડી એટલે કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ. નવા સત્રના એડમિશન માટે સંપર્ક કરો કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ, 6 AB આશિયાના ભાનુશાલી નગર, મુંદ્રા રોડ, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 90990 37364, ફોન નંબર 02832 231 380. અમારી બીજી શાખા કિડીઝ કેમ્પસ નર્સરી એન્ડ પ્લે હાઉસ, દરજી કોલોની, ઘનશ્યામ નગર, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 9099037364. જીનાલી શાહ 9033903392. અમારી ત્રીજી શાખા કિડીઝ કેમ્પસ નર્સરી એન્ડ પ્લે હાઉસ, સનસિટી, નુરાની રોડ, મહાદેવ નગર, વાલદાસ નગરની પાછળ. એડમિશન માટે સંપર્ક કલ્પના શાહ 90990 37364, રમીલા ભાનુશાલી 90994 23294. દર્શક મિત્રો નમસ્કાર, હું કલ્પના શાહ, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું પીઢ ગાંધીવાદી નેતા કુંદન ધોળકિયાની પ્રતિમાની આમન્યા નહીં ચડવાતા નાગર સમાજ ખફા. કેન્દ્રીય રક્ષામંત્રી મનોહર પારિકરે NSG મુદ્દે, ફ્રાન્સ સાથેના વિમાન સોદા અને FDI ફોરેન ઇન્વેસ્ટના મુદ્દે સ્પષ્ટ કર્યું નરેન્દ્ર મોદી સરકારનું વલણ. પણ સમાચારોની શરૂઆત કરીએ કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્ય માટે થનારી દૂધ વિતરણની યોજનાથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાળ સ્વાસ્થ્ય માટે ચાલતી અનેક યોજનાઓ વચ્ચે હવે એક નવી યોજના શરૂ થઈ રહી છે. મધ્યાહન ભોજનનો હવાલો સંભાળતા ડેપ્યુટી કલેક્ટર શીતલબેન પટેલે નવી યોજના અંતર્ગત કચ્છની સરકારી શાળાઓના બાળકોને 200 મિલીલીટર દૂધ આપવા અંગેની જાણકારી આપવા બેઠક યોજી હતી. હાલના તબક્કે કચ્છ જિલ્લામાં 359 ગામોમાં 425 પ્રાથમિક શાળાઓમાં કરાનારા દૂધ વિતરણ સંદર્ભે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા ડેપ્યુટી કલેક્ટર શીતલબેન પટેલ, જે આપણા વિકાસશીલ તાલુકા છે રાપર અને લખપત, એ બંને તાલુકામાં ગત વર્ષથી એટલે કે ગયા સત્રથી માર્ચ મહિનાથી દૂધ સંજીવની યોજના આપીએ છીએ. દૂધ સંજીવની યોજનાની હેઠળ આપણા જે પ્રાઇમરી અને અપર પ્રાઇમરી એટલે 1 થી 8 ધોરણ જે છે એમાં આપણે 200 ml ફ્લેવર્ડ મિલ્ક આપીએ છીએ. દૂધ સંજીવની યોજનાનો કોન્સેપ્ટ જે ગુજરાત સરકારે શરૂ કર્યો એની પાછળ એ હતું કે પૂરક પોષણ મળે બાળકોને, અને જે આપણે મધ્યાહન ભોજન આપીએ છીએ એના પ્લસ દૂધમાં પણ ઘણા બધા એવા તત્વો હોય છે કે જે એને સંપૂર્ણ આહાર પણ આપણે ગણીએ છીએ. એને જો બાળકોને સાદું દૂધ આપીએ અને એની સરખામણીમાં ફ્લેવર એટલે ઇલાયચીવાળું ફ્લેવર મિલ્ક આપીએ છીએ આપણે, તો બાળક એ હોશે હોશે ઠંડુ હોય, ફ્લેવર હોય અને ગળ્યું હોય તો સામાન્ય રીતે બાળક એ વધારે પસંદ કરે. એટલે સરકારશ્રીની આ દૂધ સંજીવની યોજના દ્વારા ગુજરાતના જે વિકાસશીલ તાલુકાઓ છે એ તમામ વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની, અને આપણા જિલ્લામાં 2 તાલુકા છે, લખપત અને રાપર, અને ચાલુ વર્ષથી એ જ યોજના આપણે આંગણવાડીમાં પણ કાર્યરત છે.
રાપર અને લખપત તાલુકામાં આપણે જે આપણા આંગણવાડીના બાળકો છે પણ એમની ઉંમર નાની હોય અને એમની જે પચાવવાની ક્ષમતા હોય એના આધારે આપણે આંગણવાડીના બાળકોને 100 ml દૂધ આપણે આપીશું અને સગર્ભા ધાત્રી માતાઓને પણ એ રીતે 200 ml દૂધ. દૂધ સંજીવની યોજના હેઠળ આપણે અઠવાડિયામાં 5 દિવસ એટલે સોમથી શુક્ર આ બાળકોને 200 ml ફ્લેવર મિલ્ક દૂધ આપવાની આ યોજના છે. આપણા રાપર અને લખપતના થઈને લગભગ અંદાજે 43,000 જેટલા બાળકો છે. આંગણવાડીની સંખ્યા એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ એમાં પણ અંદાજે 17,000 જેટલા લાભાર્થી બાળકો અને ધાત્રી માતાઓ સગર્ભા માતાઓ એ બધાની થઈને 17,000 જેટલી ફિગર્સ થાય છે અને 43,000 જેટલી આપી એટલે અંદાજે 60,000 થી 65,000 જેટલા બાળકો અને લાભાર્થીઓ દૂધ સંજીવની યોજનાના થશે. પણ હાલ પણ જે આપણા અછતગ્રસ્ત તાલુકા છે 7 અછતગ્રસ્ત તાલુકાઓના 359 ગામોમાં આપણે અત્યારે વેકેશન દરમિયાન પણ એમને મધ્યાહન ભોજન યોજના અને દૂધ સંજીવની હેઠળ દૂધ આપવાની યોજના એટલે આપણી 359 સ્કૂલોમાં 359 ગામોમાં અને અંદાજે 425 જેટલી સ્કૂલોમાં અત્યારે આપણે દૂધ સંજીવની યોજના અછત હેઠળ આપીએ છીએ અને આગામી જુલાઈ ઓગસ્ટથી આપણે MDM અંતર્ગત આ યોજના શરૂ કરીશું. વેલકમ અણમોલ અવનવી આઈટમોનો રિઝનેબલ પ્રાઇઝનો શોરૂમ એટલે જેસન્સ જેસન્સ જેસન્સ. સેલ ફિક્સ પ્રાઇસ ટી શર્ટ 150 થી 300, ફોર્મલ શર્ટ 150 થી 350, ફેન્સી શર્ટ 350, જીન્સ પેન્ટ 350, કોટન પેન્ટ 350, ફોર્મલ પેન્ટ 350, નાઇટ ટ્રેક 200, કોટન ટ્રેક 300, કેપરી 200 તથા સૂટ બંડી બ્લેઝર શેરવાની ઇન્ડો વેસ્ટર્ન શેરવાની રેડી તથા ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે અને 1982 થી અવિરતપણે સફળતાના સોપાન સર કરતું ટેલરિંગનો શોરૂમ જેસન્સ ટ્રેલર. અમારું એડ્રેસ જેસન્સ મેન સ્વેર અનમરિંગ રોડ પાંજરાપોર શેરીની બાજુમાં ભુજ કચ્છ. મોબાઈલ નંબર મુકેશભાઈ 94-290-40-939, વિરેનકુમાર 98-7-98-81-181. કચ્છના જ નહીં પણ ગુજરાતના સ્વર્ગસ્થ ગાંધીવાદી નેતા કુંદનલાલ ધોળકિયાની પ્રતિમાની અમાન્ય જાળવવામાં ભુજ નગરપાલિકા સાંસદ અને ધારાસભ્ય નિષ્ફળ ગયા હોવાના નાગર સમાજના આક્ષેપે ખળભળાટ સાથે મહાપુરુષો તરફની ઉપેક્ષાની ચર્ચા સર્જી છે. શું આપણે આપણા જૂની પેઢીના નેતાઓનું સન્માન અને અમાન્ય જાળવવામાં ઉણા ઉતરી રહ્યા છીએ? આટલી વાત કર્યા પછી એક વધુ આંચકાજનક આ દ્રશ્ય નિહાળી લેજો. પીઠ ગાંધીવાદી નેતા કુંદનભાઈ ધોળકિયાની પ્રતિમાને જાહેરાતના બોર્ડે ઢાંકી દીધી છે. વળી અહીં બાંકડા સહિતની સુશોભનની વ્યવસ્થાની જાહેરાત કરાઈ હતી પણ વાસ્તવિકતા આપણી નજર સામે છે. કુંદનભાઈ ધોળકિયા સ્મારક સમિતિ અને વડનગરા નાગર સમાજે આ ઘટનાથી વ્યથિત થઈને કચ્છ ન્યૂઝનું ધ્યાન દોર્યું. ખરેખર આંચકાજનક આ ઘટના નિહાળીને એક જ પ્રશ્ન ઉદભવે છે. આપણે મહાનુભાવોના સ્મારકો તો બનાવી દઈએ છીએ પણ આ સ્મારકો પ્રત્યે આદર સદભાવના અને અમાન્ય જાળવવામાં નિષ્ફળ છીએ. આ કડવું સત્ય છે પણ એથી કડવી અને આંચકાજનક વાત કરતા કુંદનભાઈ ધોળકિયા સ્મારક સમિતિના સુભાષ વૈદ્ય કચ્છ ન્યૂઝને કહે છે કે નગરપતિ નગરસેવકો સાંસદ અને ધારાસભ્યનું ધ્યાન દોર્યું પણ કોઈના પેટનું પાણી હલતું નથી. ગુજરાત રાજ્યના પ્રખર ગાંધીવાદી નિષ્ઠાવાન અને જેમણે એક સરકારના એક પણ લાભો નથી લીધા એવા કર્મનિષ્ઠ ચુસ્ત ગાંધીવાદી મોરબી શ્રી કુંદનભાઈની પ્રતિમાનું અનાવરણ નગરપાલિકાએ ખૂબ ધામધૂમથી સાથ સહકારથી અમને આપણે થયું 2013માં. તે પછી તે વખત સમયે નક્કી થયું હતું કે પ્રતિમાને સુશોભિત આજુબાજુ સુશોભિત ગ્રીલ કરવી, આજુબાજુ નીચે ફ્લોરિંગ સરખું કરવું, ઉપર લાઇટ ઇફેક્ટ આપવી અને આજુબાજુ સિનિયર સિટીઝનો બેસી શકે એવા બાંકડાઓ રાખવા. એટલું નહીં પણ આજુબાજુ કોઈ પણ જાહેરાતનું કે કોઈ પણ બેનર કે બોર્ડ ન રાખવું. પણ આપ બધે જોઈ શકો છો કે બોર્ડ લાગેલું પડ્યું છે, સફાઈ કોઈ કાંઈ થયું નથી અને અમે જે કાંઈ એ વખતે નગરપાલિકાના નગરપતિ શંકરભાઈ હતા, શંકરભાઈની પુદત પૂરી થઈ પછી અમે હિમલતાબેન ઘોડને કીધું એ સમય દરમિયાન પણ કાંઈ થયું નહીં. તે પછી અમે હમણાં અશોકભાઈ આથીને વારંવાર વિનંતી કરી, વોટ્સઅપ ઉપર બધાને મેસેજ, ધારાસભ્ય બધાને મેસેજો આપ્યા, સાંસદ સભ્યને પણ આપ્યો. પણ મારે અફસોસ સાથે કહેવું પડે છે કે આવા કર્મનિષ્ઠ રાજકીય વ્યક્તિ કે જેણે આખું જીવન નાના વર્ગ માટે ભલા કર્યું એવી વ્યક્તિના
વોટ્સઅપ મેસેજ ઉપર પણ આ લોકો કોઈ વાંચતા નથી, એટલે એક જ સાંસદ વિનોદભાઈ ચાવડાએ એ મેસેજ વાંચ્યો અને એણે ઓકે કર્યો. બાકી કોઈ અત્યારે વોટ્સઅપ ઉપર જ્યાં વડાપ્રધાન, રેલવે પ્રધાન વોટ્સઅપના અને મોબાઈલના મેસેજથી અડધા કલાકમાં જે કામ કરે છે એ આ લોકો આજે ત્રણ છેલ્લા 15 દિવસથી અમે હેરાન થઈએ છીએ. આ લોકો કોઈ પણ જાતનું કાંઈ વ્યવસ્થા કરતી નથી. એટલે અમારી સમિતિની માગણી છે કે આવા કર્મનિષ્ઠ જ્યાં ઓછે આપણે વ્યક્તિ એમનું સન્માન, પ્રતિમાનું સન્માન જળવાય એ રીતે એની ગ્રીલ્સ આવી જોઈએ, ફોરિંગ થવું જોઈએ, માથે લાઇટની ઇફેક્ટ આપી દેવી જોઈએ, સરખી રીતે બાંકડા રહેવા જોઈએ. હવે આ બોર્ડ માટે અમે હેરાન થઈ છીએ, 3 વર્ષથી હેરાન થઈ છીએ, આ બોર્ડ હટાવવામાં આવતું નથી. એટલે કુંદનભાઈની ઓગસ્ટમાં જન્મજયંતિ આવે છે તે પહેલાં આ બધી સગવડો દૂર થઈ જાય અને આવા ભેગધારી વ્યક્તિની પ્રતિમાની અમને જળવાય એવી અમારી નગરપાલિકાને, ધારાસભ્યશ્રી તેમજ અન્ય હોદ્દેદારોને અમારી વિનંતી છે. કુંદનભાઈ ધોળકિયા ભુજના નગરપતિ, ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા હતા. પીઢ ગાંધીવાદી નેતા અને મૂલ્યનિષ્ઠ નેતાનું સન્માન જાળવવામાં આજના રાજકારણીઓ ટૂંકા અને વામણા સાબિત થયા છે ત્યારે જનાક્રોશનો પડઘો દર્શાવતા ભુજ નાગર સમાજના પ્રમુખ અતુલ મહેતા કહે છે કે તંત્ર અને ચૂંટાયેલા નેતાઓ જો અમારી લાગણી નહીં સમજે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. સ્મારક સમિતિ તરફથી જે રજૂઆતો કરવામાં આવી છે એની અંદર નાગર સમાજની લાગણીઓ એમની સાથે છે અને જે સુભાષભાઈ વોરાએ સ્મારક ટ્રસ્ટના જે સંભાળી રહ્યા છે એમણે જે રજૂઆતો કરી એ એકદમ વ્યાજબી છે. નાગર જ્ઞાતિ એ કલમ કડછી અને બરછીથી પંકાયેલી છે. જો આ મુદતની અંદર જો આ કરવામાં નહીં આવે તો એ એમનું નાગરનું એ સાતત્ય બતાવી આપશે અને જો આ મુદત પ્રમાણે નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ફરજ પડશે. તો સ્મારક ટ્રસ્ટ સાથે નાગર સમાજ પણ એમની સાથે જ છે, ખભે ખભા ઊભા મેળવી અને આ કાર્ય સંપન્ન કરવામાં પૂરતો પ્રયત્ન અને કોશિશ કરશે. Sanskar School invites you to enroll the admission of your child and be the part of this shining banner. Admissions open for the year 2016-2017. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1 and Sopan 2, class 1 to 12 English medium and class 1 to 12 Gujarati medium. કચ્છની એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય રક્ષામંત્રી મનોહર પારિકરે દેશમાં ચર્ચાતા NSG, ફ્રાન્સ વિમાન સોદા, FDI અને આતંકવાદના મુદ્દે ચર્ચા કરી હતી. કેન્દ્રીય રક્ષામંત્રી કચ્છ લોકસભા બેઠકના ભાજપના કાર્યકરોના સ્નેહ મિલન કાર્યક્રમ માટે ગાંધીધામ આવી પહોંચ્યા હતા. ગાંધીધામના સિંધુ ભવનમાં આયોજિત કાર્યક્રમ પૂર્વે કેન્દ્રીય રક્ષામંત્રી મનોહર પારિકરે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં દેશ વિદેશમાં બહુ ચર્ચિત બનેલા ભારતના NSG ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપના સમાવેશ સંદર્ભે સમર્થન અને વિરોધ ઉપરાંત રક્ષા ક્ષેત્રે શસ્ત્રો બનાવવામાં 100% ફોરેન ઇન્વેસ્ટમેન્ટના કારણે ભારતીય ઉદ્યોગોને ફટકો પડવા સહિતના પત્રકારોના પ્રશ્નોને તેમણે જવાબ આપ્યા હતા. એકચ્યુઅલી FDI 100% ડિફેન્સ મેં હમ લોગો ને કિયા હૈ, ઉસસે ભી સ્થાનિક જો લોકલ કંપની જો હૈ ઉનકો કુછ નહીં ફરક પડતા હૈ, ક્યોંકિ કૌન સામાન તૈયાર કરતા હૈ ઇસકો મેં મહત્વ નહીં દેતા હું. હમારા ખરીદ જો પરચેસ કરને કા રૂલ હૈ ઉસમે હમ લોગો ને લિખા હૈ કિ ઇન્ડિજિનસલી ડિઝાઇન, મતલબ ઇસ દેશ મેં ડિઝાઇન કિયા હુઆ, ડેવલપ કિયા હુઆ ઓર તૈયાર કિયા હુઆ. NSG મેં
हम लोगों ने एक अच्छी पहल की है। मुझे लगता है जो थोड़ा बहुत थोड़े जगह से ऑब्जेक्शन आ रहे हैं वो भी हम थोड़े देर में यू हैव टू मूव फॉरवर्ड। लेकिन अभी तक अगर आप इसके पहले देखें 3-5 बरस पहले, तो भारत का नाम भी उधर आगे फॉरवर्ड करने के लिए भी कोई तैयार नहीं था। अभी कई बड़े देश भारत को उधर आना चाहिए करके समर्थन कर रहे हैं, ओपनली समर्थन कर रहे हैं। ये माइंडसेट में चेंज है और थोड़ा पुश देना पड़ेगा, दे देंगे। और प्रधानमंत्री तो जिस तरह काम कर रहे हैं उस समय उससे मुझे लगता है कि और इट्स मैटर ऑफ मंथ्स। पत्रकार परिषद में केंद्रीय रक्षा मंत्री मनोहर पारिकर ने साथे केंद्रीय जल संसाधन मंत्री सांवरलाल जाट, केंद्रीय कृषि मंत्री मोहन कुंडारिया, राज्य मंत्री ताराचंद भाई छेड़ा, संसदीय सचिव वासण भाई आहिर, सांसद विनोद चावड़ा, जिला भाजप प्रमुख केशुभाई पटेल सहित अग्रणी उपस्थित रहा था। केंद्रीय रक्षा मंत्री मनोहर पारिकरे फ्रांस साथे ना 50,000 करोड़ ना लड़ाकू विमान ना सौदा अंगे अने काश्मीर सरहदे थती आतंकवादी घुसणखोरी संदर्भे मोदी सरकार ने कामगिरी ना वखाण कर्या हता। अभी डिस्कशन पूरा हो गया, अभी वो रिपोर्ट बना के 50,000 करोड़ का मामला है। मैं सीधा बोलता हूँ, ऐसा नहीं होता है कि हर एक कॉन्ट्रैक्ट का हर एक वर्ड शब्द देखना पड़ता है। गलत शब्द लिखे तो हमारी परिस्थिति कभी कभी बाद में नुकसान में ऊपर हो सकते हैं और 15 बरस के बाद में ध्यान में आएगा। अभी सुखोई का हम लोगों ने लाइसेंस प्रोडक्शन का एग्रीमेंट कर दिया 1995-96 में Su-30। अभी तक उसमें 35-40% के ऊपर इंडिजिनाइजेशन मेरी कोशिश के बावजूद नहीं हो पा रहा है, क्योंकि कॉन्ट्रैक्ट ही ऐसा किया कि हम लोग 270 बनाने के बाद भी उसमें 40% भी इंडिजनाइज नहीं बना पा रहे। कॉन्ट्रैक्ट में वो क्लॉज बराबर डालनी चाहिए। तो इसमें भी ऐसे है तो हम लोग डायरेक्ट खरीद रहे हैं प्लेन्स, लेकिन इसमें 50% ऑफसेट है, मतलब 50% वैल्यू जो कीमत पे हम खरीदेंगे उतना माल एक तो टेक्नोलॉजी का ट्रांसफ़र देना चाहिए या उतना कीमत का माल फ्रांस ने हमसे खरीदना चाहिए। तो वो क्लॉजेस हर एक इसके ऊपर वर्ड टू वर्ड चेकिंग होता है, तो इसके लिए थोड़ा देर, लेकिन नज़दीक आया है। मैं अपेक्षा करता हूँ कि जल्दी ही हो जाए। कश्मीर का बॉर्डर और आपका बॉर्डर अलग है, लेकिन कश्मीर के बॉर्डर में टेररिस्ट पुश करने की कोशिश ये महीने में दूसरे साइड से पाकिस्तान साइड से ज़्यादा हुई है। लेकिन हम लोगों ने क्लियर इंस्ट्रक्शन दिया है कि डोंट अलाउ एनी इन्फिल्ट्रेशन, इसके लिए मर रहे हैं। ये महीने में करीबन 17-18 मार गए हैं, तो इसका मतलब वी आर ऑल्सो इफेक्टिव। आपको दिखाना पड़ेगा कि जो आते हैं उनको हम लोग सर्वाइव होने नहीं देते। एक बार ये मैसेज जाएगा, क्योंकि इस बरस जो लोकल रिक्रूटमेंट था उनका वो कम हो गया। एक ही चीज़ से मैं आपको ये समझा दूंगा, जब हमारी सरकार आई उस समय एवरेज टेररिस्ट की जो लाइफ थी वो 1 बरस से भी ज़्यादा थी। अभी हम लोगों ने वो 7 महीने पे लाई, मतलब कोई अगर टेररिस्ट बन जाए तो नॉर्मली एवरेज ऑन एन एवरेज 7 महीने में उसके साथ एनकाउंटर होके वो ये होता है, मतलब ही कांट सर्वाइव बियॉन्ड डेट। सो ये जैसा लाइफ कम होते रहता है एवरेज लाइफ, वैसे टेररिस्ट होना कम हो जाते हैं। तो दिस ईयर द लोकल पॉपुलेशन में टेररिस्ट कम रिक्रूट हुए, इसके लिए अक्रॉस द बॉर्डर पुश करने की कोशिश की जा रही है। दूसरा, इस बार टेम्परेचर ज़्यादा है, इसके लिए बर्फ जल्दी पिघल गई, इसका भी थोड़ा एडवांटेज मिल जाता है। શું જિલ્લા મથક ભુજ મહિલાઓ અને યુવતીઓ માટે સલામત નથી? આજે અમે આપને બતાવીશું ભુજમાં સર્જાઈ રહ્યો છે યુપી બિહાર અને દિલ્હી જેવો માહોલ। જોઈશું મવાલીઓ અને અસામાજિક તત્વોથી ત્રસ્ત મહિલાઓની ડીએસપીને ફરિયાદ। સલામત ગુજરાત સલામત કચ્છની વાતો કરતા આપણા રાજકીય નેતાઓ હોય કે પછી કચ્છ ન્યૂઝના આપ બધા દર્શકો હો, આ સમાચાર નિહાળીને આપ ચોંકી ઉઠશો। દ્રશ્ય ભુજના જીઆઈડીસી હંગામી આવાસની વસાહતમાં યોજાયેલ પોલીસના લોક દરબારનું છે।
લોકોની વચ્ચે જઈને લોકોની પીડા દુઃખ દર્દ સમજવાનો પ્રયાસ કરનારા ડીએસપી મકરંદ ચૌહાણની હાજરીમાં આ વિસ્તારની હિન્દુ મુસ્લિમ મહિલાઓએ વ્યક્ત કરેલ પીડા આપ જાતે જ સાંભળો, ચોંકી ઉઠશો. નીતાબેન ઠક્કર અને શકીનાબેન કહે છે કે અસામાજિક તત્વોએ ઉપાડો લીધો છે, મહિલાઓ સલામત નથી, લુખાવના ત્રાસથી જુવાન દીકરીઓએ આપઘાત કરવા પડ્યા છે. અમારી કોલોનીમાં સાંજ પડે અને છકડા લઈ અને ગાયના વગાડતા નીકળતા હતા. બેનો બારી દીઠી હોય ને તો મેં ના પાડી કે ભાઈ તું છકડા લઈ અને અમારી શેરીમાં આટા ફેરા ન કર. હું રોડ ઉપર ગઈ તો મને એને તુકારેથી જવાબ તુકારેથી મને ભાડ આવતી. તો મારી સાથે એવો ભાઈ બેઠા છે મંગલભાઈ, એને કીધું કે બેન ને તુકાડીથી ગાઢ ન દેવો. તો ચાર કે છ જણા એના ઉપર મારકૂટ કરવા ચડી આવ્યા. તો આવી રીતે આપણે એ લોકોને કઈ કહીએ અને પછી આપણી વિરુદ્ધ એ લોકો ફરિયાદ કરી આવે. તો હું હતી થોડીક મારામાં હિંમત છે એટલે હું બીજી નહીં પણ ના બેનો વિચાર કરી કે જો આપણે એ લોકોને કહેશું તો એ લોકો ચાર છ જણા લેડીઝ ઉપર મારા ઉપર રોડ ઉપર અને આ માસી બેઠા છે એને રોડ ની વચ્ચે અમારા ઉપર છ જણા ચડી આવે. જીન્સ કોલેજનો છોકરો મારો હુસેની ચોકમાંથી કાઢી લીધું. આપણી સુખાની દીકરી હતી, આપણા સભા ફીરી આવી મારી છોકરી. અહીંયા બધા રોખડિયા જ છે કે છોકરીઓની છેડતી જ કરતા હોય. કોઈ કેની મા બેની ઇજ્જત જ નથી કરતા. ને કહીએ છીએ તો યા કંઈ કરવા માંડે છે. ન મોટાને કેની ઇજ્જત કરે છે, ને નક્કીને કાંઈ કરે છે, ને રવિ ગુંડાગીરી કરે છે. સાહેબ આવી રીતે ના આવશે ને ક્યાં પણ ચાલે. જે કાંઈ કહીએ તો આ છોકરાઓ બધા ભેરા થઈ ને એકને મારવા માંડી જાય. પોલીસ લોક દરબારમાં ડીએસપી મકરંદ ચૌહાણ પાસે મહિલાઓએ નિર્ભયપણે રજૂઆત કરી. મહિલાઓની છેડતી અને લુખા તત્વો દ્વારા યુવતીઓની પજવણી, દાદાગીરી કરવી, યુવતીઓને ઉપાડી જવી એ ફરિયાદે સૌને ચોંકાવી દીધા. કેશરબેન ચાવડાની ફરિયાદ પછી સાંભળીએ ડીએસપી મકરંદ ચૌહાણે આપેલો સુરક્ષાનો વાયદો. મારા વિસ્તારમાંથી મારી દીકરીને ઉપાડી ગયા છે અહીંયાથી અને હું કાંઈ નથી કરી શકી સાહેબ, કાંઈ નથી કરી. મેં સારા ઘરે એના લગ્ન કર્યા હતા ત્યાંથી છૂટા છે એના લેવા આવીને મારી દીકરીને ઉપાડી ગયા છે. આ વિસ્તારના લોકો છે સાહેબ, કેટલી તકલીફમાં છું કે મારાથી વર્ણન નથી થતું. હું રોડ ઉપર મારી દીકરી બહાર નીકળે છે. આજની તક મેં નાની દીકરી છે જે બહાર નીકળે છે તો કેમ કે છે બહાર કેમ દૂધ લેવા નીકળે છે સાહેબ? શું કરીએ, ઘરની અંદર ડબીમાં પૂરી રાખી દઈએ. નીકળ્યું છે અમારું એટલો તો અત્યાચાર નથી કરી શકતા કે એને ઘરની અંદર પૂરી ને રાખી દઈએ. આખો દિવસ નથી સાહેબ થતું સાહેબ. અગાઉ જ્યારે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઇન્સ્પેક્શન હતું ત્યારે હંગામી આવાસમાં એક પોલીસ ચોકી ઉભી કરવાની રજૂઆત હતી, પણ પોલીસ ચોકી ઉભી કરવા માટે ગૃહ વિભાગનું નોટિફિકેશન જોઈએ. બીટ જે છે પોલીસ બીટ એ અમારી કાર્યપદ્ધતિનો એક વિભાગીય વિસ્તાર કહી શકાય, તો બીટ અમે નિશ્ચિતપણે અહીંયા ઊભું કરી રહ્યા છીએ. અમે નગરપાલિકા અને જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી સાથે સંપર્કમાં છીએ. જો જમીનનો વ્યવસ્થિત જમીન મળશે તો ઠીક છે, અધરવાઇઝ પોટાહટ મૂકીને અમે અહીંયા પોલીસ બીટની ઓફિસ શરૂ કરી દઈશું. આજે અહીંના લોકોને મળ્યા એમાં મુખ્યત્વે રજૂઆત સ્લમ વિસ્તાર હોવાને કારણે જે સ્વાભાવિક અસામાજિક પ્રવૃત્તિઓ છે એ બાબતમાં છે, પણ અમે બંને રીતે લીગલ એક્શનની પણ રીતે લીગલ એક્શનની રીતે અને સુધારાત્મક કાર્યવાહીના ભાગરૂપે બંને રીતે આગળ વધી અને આ વિસ્તારને અમે પર ધ્યાન કેન્દ્રિત કરી અને થોડા સમયમાં અમે નિશ્ચિતપણે એના સમાજને પરિણામ આપીશું. સર ખાસ કરીને દારૂની વાત આવે અહીંયા તો દારૂ અને હેલ્પલાઇનની વ્યવસ્થા ઊભી કરી છે. કમનસીબી એ છે કે અહીંયા એટલી જાગૃતિ નથી સ્લમ વિસ્તાર હોવાને કારણે, અને એ વિસ્તાર એના કારણે જે વ્યવસ્થાનો લાભ લેવો જોઈતો હતો એ લાભ નથી લીધો. એટલા માટે અમે આજે રિક્ષા દ્વારા અને પોસ્ટર દ્વારા હેલ્પલાઇનનો મેક્સિમમ પ્રચાર કરવાની કોશિશ કરી છે. અમે આશા રાખીએ છીએ કે અમને એમાં પણ થોડું પરિણામ મળશે. ના કહ્યું ને આપને કે થોડું હવે અહીંયા આ વિસ્તાર હાથ પર લીધેલો છે તો નિશ્ચિતપણે પરિણામ મળશે. હા, કચ્છનું જિલ્લા મથક ભુજ યુપી બિહાર અને દિલ્હીની જેમ યુવતીઓ મહિલાઓ માટે સલામત નથી. કચ્છ ન્યૂઝે દર્શાવેલા આ લોક દરબારમાં થયેલી રજૂઆતો આપણને ચોંકાવી મૂકે તેવી છે, ખળભળાવી દે તેવી છે. મહિલા મુખ્યમંત્રી અને મહિલા ધારાસભ્ય પાસે મહિલા સુરક્ષાની અપેક્ષા રાખતા ફરી એકવાર સાંભળીએ દર્દનાક સત્ય. છેડતીથી કંટાળેલી યુવાન પુત્રીએ કરેલી આત્મહત્યાનો દર્દ શકીના બેનના શબ્દોમાં. પહેલેથી મારી છોકરી તો કોઈ રિસ્તામાં જ નથી. એક દિવસમાં મારી છોકરી આપઘાત કરી ગઈ. આગળ છે બેનો રજૂઆત કરી છે, ખરેખર બહુ સાચી જ છે.
છે, જ્યારે અમે એ લોકો આવી રીતે બહારના લોકો આવે છે ગાડીઓ લઈ લઈને, અમે જ્યારે એ લોકોને કહીએ છીએ કે તમે અહીંયા નથી, તો અમારા સાથે એ લોકો વ્યવહાર બહુ ખરાબ કરે છે, નજર રાખે છે કે આ લોકોથી આપણે ઝઘડા માટે ઊભા થાય છે અમારા સામે, તો અમારે પછી શું કરવાનું? ગાડીમાં ડીઝલ કાઢી જાય છે, લાઇટોમાં ગાડી ઊભી હોય તો થાંભલામાં લાઇટ તોડી જાય છે, તો મારી એ વિનંતી છે સાહેબ કે પેટ્રોલ ગાડી રાતના બે વખત આવે તો વધારે સારું છે. સાહેબ ડ્રાઈવરો સૂતા હોય, થાકી થાકીને આવ્યા હોય તો સાહેબ ઘણી વખત રાતના પગે ત્રણ વાગે માટે રાઉન્ડમાં જવું પડે છે, તો એટલી મારી વિનંતી છે કે પહેલાં શિફ્ટ માં. અને હા, ડીએસપી મકરંદ ચૌહાણના પ્રયત્નો બિરદાવીએ, સાથે ભુજમાં રહેતા પ્રજાકીય પ્રતિનિધિઓ, ભુજના નાગરિકો સૌ સાથે મળીને ગુંડાગીરીને છેડતીને અટકાવવા આગળ આવીએ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.